સાઈઝ માં સૌ પ્રથમ આવશે સ્મોલ. સ્મોલ એટલે થાય છે નાનું. ઓકે, તો એ કઈ
જે નાની છે તો કે તમારી પાસે પેન છે પેન નાની છે ઓકે પછી બીજું શું છે ચોક ટીચર પાસે ચોક આપેલો છે એ પણ કેવો છે નાનો એટલે નાની વસ્તુ એટલે કે ખૂબ મોટી નહીં પણ તો નાની એટલે સ્મોલ એટલે નાનું તમારી પાસે જે પેન છે એ પણ નાની છે ચોક છે તે પણ નાનો છે હવે આવે છે બીજું લાર્જ લાર્જ એટલે શું થાય વિશાળ તો એવી કઈ વસ્તુ છે કે જે વિશાળ છે એટલે તમે જોયું હશે એલિફન્ટ એલિફન્ટ કેવો હોય વિશાળ હોય ઘણા બધા એલિફન્ટ જોયું હશે અત્યારે પ્રાણી સંગ્રહાલયમાં તમે ગયા છો જોવા ત્યાં પણ એલિફન્ટ જોવા મળશે એલિફન્ટ કેવો હોય વિશાળ એટલે વિશાળને શું કહેવાય લાર્જ પછી છે બિગ બિગ એટલે કે મોટું આપણા ક્લાસમાં કઈ વસ્તુ મોટી આવેલી છે તો કે દરવાજો જે આપણા ક્લાસનો દરવાજો છે એ કેવો છે મોટો તો દરવાજા ઇંગ્લિશમાં શું કહેવાય ડોર દરવાજો મોટો છે પછી બીજું શું મોટું છે એ વૃક્ષ મોટું છે ટ્રી મોટું છે જે મેદાનમાં આવેલા છે ઘણા બધા વૃક્ષો એ વૃક્ષો પણ મોટા છે પછી છે શોર્ટ શોર્ટ એટલે શું થાય ટૂંકું તો ટૂંકું ટૂંકું એટલે કે બહુ મોટું નહીં પરંતુ નાનું મોટું નીચે તો આપણા ક્લાસમાં ઘણા બધા છોકરાઓ સેવિતા છે ઘણા બધા છોકરાઓ નીચા છે તો એવો પણ કયો છોકરો છે કે જે નીચો છે તો કે કેતન કેતન છે તે ઊંચાઈમાં કેવો છે ટૂંકો છે નીચો છે એટલે ટૂંકાને શું કહેવાય શોર્ટ હવે છે ટોલ ટોલ એટલે ઊંચું ચાલો કેતન નીચો છે એવો કયો છોકરો છે કે જે ઊંચો છે કારણ કેવો છે ઊંચો છે એની હાઈટ છે કેવી છે ખૂબ લાંબી છે એટલે કલર કલર કરણ છે એ સૌથી ઊંચો છે અને શોર્ટ એટલે કે ટૂંકું કે કેતન છે એ નીચો છે થીન થીન એટલે કે પાતળો થીન એટલે શું થાય પાતળો તો આપણે કહી શકીએ કે આ બુક છે એ પાતળી છે તો આપણે શું લખીએ અહીંયા બુક નંબર ક્લાસમાં છે ટીચર પાસે બુક છે તે કેવી છે પાતળી અથવા તો અમારી પાસે જે ઇંગ્લિશની બુક છે એ કેવી છે પાતળી છે અથવા તો આપણે કહી શકીએ કે અમારા ક્લાસમાં ગીતા નામની છોકરી છે એ કેવી છે પાતળી પણ કહી છે ને કે આ છોકરી બહુ પાતળી છે આ છોકરો બહુ પાતળો છે તો પાતળો એટલે શું થાય થીન થીન એટલે પાતળું ઓકે આ સાત જો સાતમાં છે ફેર ફેર એટલે જાડ જે રીતના આપણે કીધું કે બુક છે એ પાતળી છે ગીતા છે એ પાતળી છે તો આપણે કોઈ કહી શકીએ રાજુ છે અમારા ક્લાસમાં એ કેવો છે ફેર ફેર એટલે કે જાડો ફેર એટલે જાડો નામ લોકો આપણે રાજુ કે અમારા ક્લાસમાં જે રાજુ છે એ કેવો છે જાડો છે હવે કલર જોઈ લીધો આપણે બધી વસ્તુનો એનું કદ જોઈ લીધું કે લાંબુ છે નાનું છે મોટું છે ઊંચું છે નીચું છે તો હવે જોઈએ શેપ શેપ એટલે શું થાય આકાર આકાર એટલે કે એનો આકાર કેવો છે ગોળ છે ચોરસ છે લંબચોરસ છે આપણે કહીએ ને રાઉન્ડ એટલે શું થાય ગોળ સ્ફિયર એટલે ચોરસ રેક્ટેન્ગ્યુલર એટલે લંબચોરસ ટ્રાયંગલ એટલે ત્રિકોણ ઓકે હવે તમે જો આજુબાજુ કે કઈ વસ્તુ તમને ગોળ દેખાય છે તો કે ક્લાસમાં જે ક્લોક આવે છે ક્લોક એટલે શું થાય ઘડિયાળ જે ક્લોક આવે છે કેવી છે ગોળ ક્લોક એટલે ઘડિયાળ તમે જોયું ને ઘડિયાળ કેવી હોય છે ગોળ હોય છે પછી બીજું કઈ કઈ વસ્તુ ગોળ હોઈ શકે તો કે કોઈન કોઈન એટલે શું થાય સિક્કો એ કોઈન એટલે કે સિક્કા હોય છે જે આપણી પાસે પાંચના બેના એ સિક્કા કેવા હોય છે ગોળ હોય છે પછી સ્ફિયર સ્ફિયર એટલે કે ચોરસ તો ચોરસ માં કઈ વસ્તુ આવી શકે આપણે લખીએ ટેબલ અમારા ક્લાસમાં જે ટેબલ આવેલું છે એ કેવું છે ચોરસ ચોરસ એટલે શું થાય કે જેની ચારે બાજુઓ સરખી હોય એને શું કહેવામાં આવે છે ચોરસ રેક્ટેન્ગલ રેક્ટેન્ગલ એટલે કે લંબચોરસ લંબચોરસ એટલે કે જેની બબ્બે બાજુ સરખી હોય સામસામેની બાજુ બબ્બે સરખી હોય એને શું કહેવામાં આવે છે લંબચોરસ તો લંબચોરસ લંબચોરસ કઈ વસ્તુ છે કે બેન્ચીસ છે બેન્ચીસ તમારા ક્લાસમાં જે બેન્ચીસ આવેલી છે એ કેવી છે લંબચોરસ અને
ચોરસ અને આ કે છે લંબચોરસ આ બંને બાજુ અને આ બંને બાજુ સરખી હોય એટલે લંબચોરસ અને આ બંને બાજુ સરખી ચાર ચાર બાજુ સરખી હોય શું કહેવાય ચોરસ તો ત્રિકોણ તો તમે જોયું હશે કે તે એટલે શું થાય ભુજા તે કેવી હોય આ રીતના હોય હા આ ત્રિકોણ બન્યું છે તમે અહીંયા લખી શકીએ કે પછી તમે આઈસ્ક્રીમ તમે બધાએ ખાધી જ હશે તો આઈસ્ક્રીમનો જે કોન હોય છે એ કેવો હોય છે ત્રિકોણાકારનો તો તે બિંબર એટલે શું થાય ત્રિકોણ ઓકે હવે તમે બધાએ જોઈ લીધું કે કલર છે રંગ કે લે કોરે છે બ્લુ ગ્રીન સાઇઝ છે કદ કે કદ કેવું છે સ્મોલ છે લાર્જ છે બિગ છે અને એ જ રીતના શેપ કે એનો આકાર કેવો હોય છે કે રાઉન્ડ છે પછી સ્ક્વેર છે રેક્ટેંગલ છે કે ત્રિકોણ છે ઓકે હવે તમારે બધાએ આ બધા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે તો અહીંયા વાક્ય આપે છે તો આઈ હેવ અ બોલ શું આપેલ છે આઈ હેવ અ બોલ એટલે કે મારી પાસે બોલ છે તો બોલ છે એ કેવા રંગનો છે તો કે ઇટ ઇઝ રેડ કેવા રંગનો છે તો કે ઇટ ઇઝ રેડ આપણી પાસે જે બોલ છે એ કેવા રંગનો છે રેડ રંગનો ઇટ ઇઝ બિગ કે કેવો છે એને કદ બોલ કેવો છે બિગ બિગ એટલે કે મોટું ઓકે પછી જો સેન્ટેન્સ ધીસ ઇઝ કરણ કે આ કરણ છે હી ઇઝ ટોલ તો કરણ કેવો છે ટોલ ટોલ એટલે કે ઊંચો કે તે ઊંચો છે અને ધીસ ઇઝ ટેબલ કે આ ટેબલ છે ઇટ ઇઝ બિગ ટેબલ કેવો છે બિગ બિગ ટેબલ કેવો છે બિગ એટલે કે મોટું ઇટ ઇઝ બ્રાઉન બ્રાઉન એટલે શું થાય કલર કલરમાં બ્રાઉન એટલે ભૂરો તો ટેબલ કેવું છે ઇટ ઇઝ બ્રાઉન એટલે કે ટેબલ ભૂરા રંગનું છે સમજાઈ ગયું હવે તમારે બધાને હોમવર્કમાં શું કરવાનું છે આવા જ વાક્યો આ બધા શબ્દ માટે કલરનો સાચેને પદનો કે લાર્જ ને શોર્ટ કો અને શેપ એટલે કે રાઉન્ડ સ્ક્વેર રેક્ટેંગલ ટ્રાયંગલ આનો ઉપયોગ કરી અને બધા કલરના બબ્બે વાક્ય લખવાના સાઇઝના બબ્બે વાક્ય લખવાના અને શેપના બબ્બે વાક્ય લખવાના સમજાઈ ગયું અહીંયા તમને જે નીચે વાક્ય આપેલા છે એ જ રીતના એનો ઉપયોગ કરી આ વાક્યને જોઈ અને આ બધા શબ્દોનો ઉપયોગ કરી અને તમારે ત્રણે ત્રણના બબ્બે વાક્ય લખવાના છે